કેમ છો મારા બાળકો? મજામાં? આજે આપણે ધોરણ પહેલું વિષય ગણિત. તો બાળકો, આપણે આગલા વિડીયોમાં જોયું હતું અસાઇનમેન્ટ. આજે આપણે જે આપણું જે બાદબાકી બાકી છે ને, એ આજે આપણે કરીશું. તો સૌ બધાએ પોતપોતાની પાઠ્યપુસ્તક ખોલો અને એમાં આપણે હવે બાદબાકી શીખીશું. તો પાઠ 4 બાદબાકી, હવે એમાં છે લઈ લો. ચલો, એટલે હું તમને એવું સમજાવું કે મારી જોડે 5 ચોકલેટ છે, બરાબર? એમાંથી તમે 2 ચોકલેટ લઈ લો તો મારી જોડે કેટલી ચોકલેટ રહે? 3, બરાબર ને? એટલે હવે આપણે એ શીખીશું. જો અહીંયા આપ્યું છે, આ બે બાળક છે, એમાંથી એક બાળક છે, છોકરી છે, એની પાસે કેટલા ફૂલ છે? 5 ફૂલ છે, બરાબર ને? તો 5 ફૂલ છે, એમાંથી એ છોકરીએ 2 ફૂલ આ છોકરાને આપ્યા, તો એની પાસે કેટલા ફૂલ રહ્યા? 1, 2 અને 3. જોયું, 1, 2 અને 3 કેટલા ફૂલ વધ્યા એની જોડે? 3. તો આ 5 અને 2, તો એની વચ્ચે આપણે બાદબાકીની નિશાની કરી લઈએ, બરાબર? 5માંથી 2 જાય તો 3, કેટલા વધે? 3. હવે નીચે જોઈએ, કેટલા પાંદડા છે? 1, 2, 3, 4, બરાબર? 4 પાંદડા છે, એમાંથી હવે આપણે શું કરવાનું છે? 2 પાંદડા લઈ લેવાના છે. આ 2 પાંદડા આપણે લઈ લીધા, તો અહીંયા કેટલા પાંદડા રહ્યા? 2 રહ્યા. કેટલા રહ્યા? 2. અહીં આપણે બાદબાકીની નિશાની કરી નાખીએ. જો અહીંયા 3 પતંગ ગયા છે અને 1 ફૂલ છે, એટલે ટોટલ કેટલા થયા? 4, બરાબર? એમાંથી 3 પતંગ ગયા, ઉડી ગયા, એટલે કે લઈ લીધા, તો ફૂલ કેટલું રહ્યું? 1. કેટલું રહ્યું ફૂલ? 1 રહ્યું, બરાબર ને? એટલે 4માંથી 3 જાય એટલે 1, 4માંથી 2 જાય એટલે 2. ચલો, અહીંયા 1, 2 અને 3 3 વસ્તુ છે, એમાંથી એ છોકરાએ આને છોકરીને 1 વસ્તુ આપી, તો છોકરા જોડે કેટલી વસ્તુ રહી? 2. કેટલી રહી? 2. 3માંથી 1 જાય એટલે 2, બરાબર ને? હવે આપણે આગળનો પેજ જોઈશું. જો અહીંયા 6 ઘડા આપ્યા છે, 6 જગ આપ્યા છે, એમાંથી 4 તૂટી ગયા. શું થયું? 4 તૂટી ગયા, તો કેટલા વધ્યા? 2. 6 ઘડા છે, એમાંથી 4 તૂટી ગયા, તો કેટલા વધ્યા? 2. હવે અહીંયા 5 દેડકા છે, એમાંથી 2 દેડકા પાણીમાં પડી ગયા, તો કેટલા દેડકા વધ્યા? 3. કેટલા વધ્યા? 3. હવે અહીંયા 9 છે પાંદડા, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 પાંદડા છે, એમાંથી 1, 2, 3, 4 પાંદડા ખરી ગયા, નીચે પડી ગયા, તો કેટલા પાંદડા રહ્યા? 1, 2, 3, 4 અને 5. કેટલા પાંદડા રહ્યા? 5, બરાબર ને? હવે અહીંયા જો આ ટોપલીમાં કેટલી કેરી છે? 5. કેટલી છે? 5. તો એમાંથી આ 1 છે, એ કેરી છોકરી ખાઈ ગઈ, તો કેટલી વધી? 1, 2, 3 ને 4. કેટલી વધી? 4. કેટલી વધી? 4.
હવે અહીંયા જોઈએ બાદબાકી ત્રણ ગ્લાસ છે, એક બે ત્રણ, કેટલા ગ્લાસ છે? ત્રણ. તો આ ત્રણે ત્રણ તૂટી ગયા, તો અહીંયા શું રહે? ઝીરો. હવે અહીંયા કેટલા જમરૂપ છે? એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, કેટલા જમરૂપ છે? સાત. સાતમાંથી ચાર જમરૂખ આપણે લઈ લીધા, એક બે ત્રણ ચાર, બરોબર. તો કેટલા જમરૂખ રહ્યા? એક બે અને ત્રણ, કેટલા જમરૂખ રહ્યા? ત્રણ. હવે સફરજન, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા સફરજન છે? છ. છ સફરજન છે, એમાંથી આપણે ચાર સફરજન લઈ લીધા, તો કેટલા વધ્યા? બે. હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત, બરોબર, સાત છે. અને આ સાતે સાત ફૂલ આપણે લઈ લીધા, તો કેટલા રહે? કશું ના રહે, કશું ના રહે ને. સાતે સાત ફૂલ આપણે લઈ લઈએ તો શું રહે? શૂન્ય. શું રહે? શૂન્ય. જો અહીંયા ત્રણ ગાય છે, એમાંથી એક ગાય જતી રહે છે, તો કેટલી રહી? બે. હવે અહીંયા ચાર ચોપડી છે, એમાંથી આપણે ત્રણ લઈ લીધી, તો કેટલી રહી? એક. કેટલી રહી? એક. ચાર ટામેટા છે, એક પણ આપણે લીધો નથી, તો કેટલા રહ્યા? ચારના ચાર. અહીંયા ત્રણ રીલ છે દોરાની, એમાંથી આપણે બે લઈ લીધી, તો કેટલી રહી? એક. કેટલી રહી? એક. એવી રીતે હવે આ બાજુ પાંચ ગોળ છે, એમાંથી ચાર કાઢી નાખો એટલે એક. હવે આ છ દડા છે, એમાંથી બે કાઢી નાખો એટલે ચાર. નવમાંથી પાંચ જાય એટલે ચાર. ચારમાંથી ચાર જાય એટલે શૂન્ય. આઠમાંથી ત્રણ ગયા એટલે પાંચ, બરોબર. ચલો હવે આપણે આ જોડવાની છે બાદબાકી કરીને. ચારમાંથી બે ગયા તો બે, સાતમાંથી બે જાય તો પાંચ, નવમાંથી એક જાય તો આઠ, પાંચમાંથી એક જાય તો ચાર, છમાંથી ત્રણ જાય તો ત્રણ, સાતમાંથી એક જાય તો છ, પાંચમાંથી
પાંચમાંથી જીરો જાય તો પાંચ જ આવે ને, જીરો થોડી આવે. નવમાંથી પાંચ જાય તો ચાર, આઠમાંથી બે જાય તો છ, સાતમાંથી ચાર જાય તો ત્રણ, સાતમાંથી સાત જાય તો જીરો, અને પાંચમાંથી પણ જીરો. બરોબર જોઈ લેજો બરોબર બાળકો તમે. હવે આ પેજ ચારમાંથી બે જાય તો બે, પાંચમાંથી બે જાય તો ત્રણ, સાતમાંથી સાત જાય તો ઝીરો, આઠમાંથી ચાર જાય તો ચાર, ત્રણમાંથી એક જાય તો બે, ચાર એક. બેમાંથી ઝીરો જાય તો બે, સાતમાં નવમાંથી સાત જાય તો બે, ત્રણમાંથી ઝીરો જાય તો ત્રણ, આઠમાંથી આઠ જાય તો ઝીરો, છમાંથી ચાર જાય તો બે, અને બે. જો બાળકો અહીંયા બે મીંડા અને અહીંયા કશું નહીં, એટલે બેના બે. હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, સોરી સોરી સાત. બરાબર, તો આપણે આ સાત કાઢી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલા વધ્યા? બે. આ તો ત્રણના ત્રણ જ છે. બરાબર, હવે આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. બરાબર, એટલે શૂન્ય. એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, કેટલા વધ્યા? બે. એક બે ત્રણ ચાર, એક બે, એક બે, કેટલા વધ્યા? બે. બરાબર ને, એવી રીતે કરવાનું. હવે નેક્સ્ટ પેજ. અહીંયા ખૂટતો અંક લખવાનો છે. તો હવે આઠમાંથી કેટલા જાય તો સાત રહે? તો એક. બરોબર, તો અહીંયા પાંચમાંથી બે જાય તો ત્રણ, પાંચમાંથી ચાર જાય તો એક, પાંચ તો આઠ, ત્રણ શૂન્ય, નવ સાત. અહીંયા ઝીરો તો અહીંયા બે, તો અહીંયા નવ. બરોબર, નવમાંથી બે જાય તો સાત. તો અહીંયા આપણું આ બાદબાકી વાળું ચેપ્ટર પૂરું થયું. બરોબર ને, હવે આ જે મેં તમને કરાવ્યું છે તમારે તમારી નોટબુકમાં કરવાનું છે, બધું નહીં પણ થોડું. હું તમને પીક પાડીને મોકલીશ, એ તમે તમારી રીતે નોટબુકમાં કરી નાખજો. ઓકે, આપણે હવે આજે આગળનું થોડુંક બાકી છે જોઈ લઈએ. ત્રણ પ્લસ ત્રણ એટલે છ, ચાર ને બે છ,
સાત. છ ને ત્રણ નવ. નવ બે ને એક ત્રણ. બે ને એક ત્રણ. પાંચ ને બે સાત. હવે અહીંયા સાત ને બે નવ, ત્રણ ને પાંચ આઠ, ચાર 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 પાંચ બે સાત, ત્રણ ને છ નવ. જો એક બે ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરોબર. હવે પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, આ તો આઠ. એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. આઠ એક બે, એક બે ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ, આ તો પાંચ જ. એક બે ત્રણ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા થયા? સાત. બે વત્તા ત્રણ પાંચ, ત્રણ વત્તા ત્રણ છ, ચાર વત્તા ત્રણ સાત, એક વત્તા બે ત્રણ, ત્રણ વત્તા એક ચાર, પાંચ વત્તા ચાર નવ, ચાર વત્તા ચાર આઠ, એક ઝીરો, બરોબર. અહીંયા તમારો કોર્સ પણ કમ્પ્લીટ અને આપણે આગલા વિડીયોમાં એસાઇનમેન્ટ પણ કમ્પ્લીટ કરી દીધું હતું, એટલે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ શીખીશું એક્ઝામને લગતું, બરાબર ને. ત્યાં સુધી હું તમને આ બધાના પીક પાડીને મોકલી દઈશ, એટલે તમે તમારી નોટમાં કરી નાખજો. ત્યાં સુધી આવજો.